અંકલેશ્વરમાં આઈએફએલ ગોલ્ડ લોન ઓફિસમાં સોમવારના રોજ વહેલી પરોઢે નિશાન બનાવી 3.32 કરોડની સનસની ફેલાતી લૂંટ ઘટના બની હતી, જે દરમિયાન છેલ્લા 3 વર્ષમાં લૂંટારૂઓ કેમની આઈએફએલ ગોલ્ડ લોન ઓફિસ જ લૂંટારૂઓનું સોફ્ટ ટાર્ગેટ બનાવી રહી છે તે શંકા આધારે પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે. અંકલેશ્વરમાં સોમવારના રોજ 3 રસ્તા સર્કલ પર આવેલ આશિષ કોમ્પ્લેક્સમાં આઈએફએલ ગોલ્ડ લોનની ઓફિસમાં બંદૂકધારી લૂંટારાઓએ ત્રાટકી 3.32 કરોડનું સોનું અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી. છેલ્લા 3 વર્ષમાં મૂળ મહારાષ્ટ્રની આઈઆઈએફએલ ગોલ્ડ લોનની 4 બ્રાન્ચને લૂંટારૂઓએ નિશાન બનાવી છે, જેમાં માત્ર અમદાવાદમાં નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો છે અને એક લૂંટારૂ ઝડપાયો હતો. જ્યારે ગત 7 સપ્ટેમ્બર 2017 રોજ નવસારી ખાતેના ચીખલી બ્રાન્ચમાં પણ વહેલી સવારે ઓફિસ ખોલવાના સમયે જ 4 જેટલા બંદૂકધારી લૂંટારૂઓ પ્રવેશ્યા હતા અને 80 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તો આ જ વર્ષે પણ 9 જાન્યુઆરીના રોજ વાપી ખાતેની બ્રાન્ચમાં સવારે ઓફિસ ખોલવાના સમયે જ આવેલ 6 બંદૂકધારી લૂંટારૂઓએ 10 મિનિટમાં 10 કરોડ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. અને હવે અંકલેશ્વર ખાતે પણ એક જ પ્રકારની એમઓ સાથે સવારે ઓફિસ ખોલતા સમયે 4 જેટલા લૂંટારૂઓ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. અમદાવાદને બાદ કરતા તમામ બ્રાન્ચમાં એક જ મોડેસ ઓપરેન્ડી વડે લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને તમામનું કનેક્શન હિન્દી ભાષી મરાઠી ભાષી જોવા મળ્યું હતું, જેને લઈ પોલીસે આ તમામ ઘટનાની સીસીટીવી ફૂટેજ તેમજ તમામ એમઓ પોલીસ સ્ટડી રિપોર્ટ મેળવી રહી છે. જો કે અંકલેશ્વરમાં થયેલી લૂંટમાં આજે 48 કલાક બાદ પણ પોલીસે કોઈ પણ સગર કે લિંક મેળવવામાં નિષ્ફળ નીવડી છે. હજી સુધી પોલીસે કોઈ જ ક્લુ ના મળતા તપાસ વધુ તેજ બનાવી છે. અંકલેશ્વર શહેરમાં થયેલી લૂંટમાં પોલીસે આરોપીને પકડવા તેમની લિંક મેળવવા માટે શહેરમાં ટેકનિકલ સર્વેલન્સની ટીમ સાથે રાખી શહેરમાં તમામ માર્ગો પર આવેલ સીસીટીવી મેળવ્યા હતા. અંદાજિત 50થી વધુ સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે અને તે આધારે પોલીસ તપાસ પણ તેજ કરી છે. અંકલેશ્વરમાં થયેલી અને જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી સોનાની લૂંટની ઘટનામાં પોલીસની ઘટનાના 9 ટીસથી લઈ એસઓજી એલસીબી પેરોલ ફ્લો સ્કોડ શહેર તાલુકા અને જીઆઈડીસી ટીમ ઉપરાંત આરઆરસેલ પણ કામે લાગી છે. 7થી વધુ ટીમ ઉપરાંત પોલીસને ટેકનિકલ સર્વેલન્સની ટીમ, મોબાઈલ સર્વેલન્સની ટીમ સહિત વિવિધ ટીમો જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હાલ તપાસ કરી રહી છે.